नमस्कार मित्रों, यूनिट 3 रीड 1 फीमेल्स फॉर फॉरेस्ट्री ना वीडियो लेक्चर 3rd नी अंदर तमारू स्वागत छे। मित्रों, अगाउ आ रीड ना वीडियो पार्ट 1 अने पार्ट 2 नी अंदर जे आपणे वात करी हती एनु टूंकमां रिविजन मेळवी लईए। मित्रों, तो अगाउ आपणे वात करी के હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો। ખાસ કરીને એમની જે અર્થતંત્રની વાત હોય ઉત્તર પ્રદેશના લોકોની, તો આ જંગલો છે એ એમની પાયાની બાબત હતી। કારણ કે આ જંગલોમાંથી એ લોકો પોતાના પશુઓ માટે ઘાસચારો મેળવતા અને ત્યાંના સ્થાનિક બળતણ તરીકે એ લોકો રસોઈના ઈંધણ તરીકે જે માત્ર એક સ્ત્રોત હતો એ હતી વૃક્ષોની ડાળીઓ અને સુકાયેલા લાકડાઓ, તો એ પણ એમને એ જંગલમાંથી જ પ્રાપ્ત થતા હતા। સાથે સાથે એ જંગલ છે એ ઉત્તર પ્રદેશના લોકોને મોટા પ્રમાણમાં ફળો, ખાદ્ય નટ્સ, રેસા અને ઔષધિઓ વગેરે જેવી બાબતો છે એ ત્યાંથી એમને પ્રાપ્ત થતી। ત્યારબાદ વાત કરી હતી કે જ્યારે મોસમી વરસાદ આવતા હોય તો એ સમયે પણ જંગલો છે એ પર્વતનું ધોવાણ અટકાવતા હતા અને હંમેશા ત્યાં આગળ ઝરણાઓ વહેતા રહેતા હતા જંગલના કારણે, અને ઉનાળાની અંદર એ માઉન્ટેન પીપલ અને એમના પશુઓને કોઈ પાણીની તંગી સર્જાતી નહીં। પરંતુ આવા બધા ફાયદાઓ હોવા છતાં વર્ષોથી એ સમૃદ્ધ જંગલોના સંસાધનોને નષ્ટ કરવામાં આવી રહ્યા છે। દાખલા તરીકે તેહરી ગઢવાલનું જે જંગલ છે ત્યાં આગળ ટિમ્બરના વૃક્ષો વધુ થતાં ટિમ્બરનું લાકડું મળતું, એટલે રેલવે નેટવર્ક એ પોતાનું એક્સપાન્ડ કરવા માટે, રેલવે નેટવર્ક વધારવા માટે રેલવે ઓથોરિટી એ ટિમ્બરના વૃક્ષો, એ ટિમ્બરના જંગલો એ કાપવા લાગ્યા અને એના કારણે એ જંગલો પણ ધીમે ધીમે નષ્ટ થયા। સાથે સાથે વાત કરીએ તો યુરોપિયન્સ જ્યારે આઝાદી નહોતી મળી અને એ સમયે ગોરા લોકો જ્યારે આપણા દેશમાં હતા, તો એમને કંઈક નવા પ્રકારના પાકની ખેતી એમને જોઈતી હતી, એ ઈચ્છતા હતા, તો એના કારણે પણ ત્યાં આગળ મસૂરીની અંદર જે મિશ્ર ઓકના જંગલો હતા એને પણ નષ્ટ કરવામાં આવી રહ્યા હતા। અને આના કારણે ત્યાંના ગ્રામ્ય લોકોની જે મૂળભૂત જરૂરિયાત છે અને સરકારની, રાજ્ય સરકારની જે પૈસા કમાવાની જરૂરિયાત હતી, આ બંને વચ્ચે સ્પષ્ટપણે વિરોધાભાસ જોવા મળ્યો। અને આના પરિણામે જ 1930ની અંદર તેહરી ગઢવાલની અંદર એક અસહકાર આંદોલન શરૂ થયું જેનું નામ હતું સત્યાગ્રહ। પણ આ આંદોલન એક શાંતિપૂર્ણ વિરોધ હતો। કોની સામે વિરોધ હતો? તો કે જંગલના જે દમનકારી કાયદાઓ હતા એના વિરુદ્ધનું આ આંદોલન હતું। પણ મિત્રો, 1930ની અંદર જ જ્યારે એ આંદોલનના કારણે જ્યારે એક સભાનું આયોજન કરવામાં આવ્યું, તો એ સમયે તિલરીની અંદર, તિલરી એક વિસ્તાર છે, તો ત્યાં આગળ તેહરી ગઢવાલની જે સશસ્ત્ર સેના હતી એના દ્વારા અસંખ્ય લોકોને મારી નાખવામાં આવ્યા। નેક્સ્ટ પેરેગ્રાફની અંદર આપણે એક ચિત્રની વાત કરી હતી, એક ચિત્ર જે આ ચિત્ર છે તમે જોઈ શકો કે એના અંદર અમુક પુરુષો, સ્ત્રીઓ, બાળકો વૃક્ષોને ભેટી ગયા છે અને સાથે બે વ્યક્તિઓ પોતાના હાથમાં પેલી કરવત લઈને પણ ત્યાં ઊભા છે, કારણ એ વૃક્ષોને કાપવા માગે છે। પણ આ લોકો છે એ વૃક્ષોને ભેટી ગયા છે જેથી કરીને એ વૃક્ષને કાપી ન શકે। ત્યારબાદ આપણે વાત કરી કે સત્યાગ્રહ જે આંદોલન હતું, સત્યાગ્રહની જે ચળવળ હતી, એમાંથી જ આઝાદી પછીની જે એક ચીપકો ચળવળ હતી એ વિકસી, એ ઉદ્ભવી, અને એના અંદર ખરેખર લોકોએ પોતાના શરીરને વૃક્ષો સાથે વીંટળાવ્યા જેથી કરીને એ વૃક્ષોને કપાતા અટકાવી શકે। અને આ જે મૂળ સ્ટ્રગલ હતી, જે મૂળ વિવાદ હતો,
એના કારણે સરકારને ફરજ પડી કે એ પોતાની યોજના વિશે પુનઃવિચાર કરે કે ઉત્તર પ્રદેશના વિસ્તારમાં જે હિમાલયના જંગલો છે એને કપાતા રોકવા, આ બાબત વિશે સરકારને વિચાર કરવાની ફરજ પડી અને અંતે 1000 મીટરની ઊંચાઈ પર આવેલા વૃક્ષોને વ્યાવસાયિક હેતુથી કાપવા આના પર પ્રતિબંધ પણ આવ્યો. પરંતુ મિત્રો, હજી સુધી ત્યાં આગળ ખૂબ નષ્ટ થયેલા જંગલનો મોટો વિસ્તાર જોવા મળતો હતો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એમને પુનઃસ્થાપિત કરવા માટે હજી નિષ્ફળ નીવડ્યું હતું. તો આના પરિણામે ત્યાં આગળ ઘાસચારાની, ઈંધણની અને પાણીની ખૂબ જ તંગી સર્જાણી. તો સ્વાભાવિક છે કે આના કારણે સ્ત્રીઓને વધારે પીડાવવું પડે, તો સ્ત્રીઓ આના કારણે વધારે પીડાય છે. એને આખો દિવસ ચાલીને બળતણ, પાણી કે પછી પશુચારો હોય એ ભેગું કરવું પડતું હતું અને ચીપકો મૂવમેન્ટથી પ્રભાવિત થઈને એ ગામની સ્ત્રીઓએ હવે નક્કી કર્યું કે એ પોતાના સ્થાનિક જંગલોનું રક્ષણ કરશે અને એનું વ્યવસ્થાપન કરશે. સાથે સાથે આપણે બે જે વ્યક્તિઓ છે, શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ, જે તેહરી ગઢવાલના હતા, તો એમના નેતૃત્વ નીચે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા અને દેવદારના જંગલો જે હિમાલયના ઢોળાવ પર આવેલા હતા એમને બચાવવા લાગ્યા. એમના બચાવમાં વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા અને આ ચળવળમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ છે એ વૃક્ષને કાપવા આવતું તો વૃક્ષ પ્રેમીઓ છે એ વૃક્ષને ભેટી પડતા અને એને પ્રખ્યાતલી ચીપકો મૂવમેન્ટ તરીકે ઓળખવામાં આવતું. મિત્રો, આપણી જે નૈતિક ફરજ છે, જે મૂળભૂત ફરજ છે, એ પણ એ જ આપણને સૂચવે છે કે આપણે આપણા જેટલા પણ સંસાધનો છે એનું રક્ષણ કરવું, જેમ કે જંગલો, તળાવો, નદીઓ, પર્યાવરણ અને સાથે વન્યજીવન અને જે પણ સજીવ છે આ પૃથ્વી પર, એ દરેકનું સંરક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે અને એ આપણા બંધારણની અંદર પણ આનો ઉલ્લેખ છે. મિત્રો, પછીના પેરેગ્રાફમાં આપણે વાત કરી હતી કાંગડ નામનું એક ગામ કે જેના અંદર 200 જેટલા પરિવાર રહે છે અને એ ગામ 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ ગામનું નામ એટલા માટે અહીં આપેલું છે કારણ કે આ ગામની અંદર ત્યાંના સ્થાનિક લોકોએ નષ્ટ થયેલા જંગલોનું જે વ્યવસ્થાપન કર્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. એટલા માટે એ ગામનું નામ આપણે અહીં જોઈ શકીએ છીએ. પણ મિત્રો, ત્યાં આગળ કાંગડની અંદર જ એક ઘટના એવી બને છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નક્કી કરે છે કે હવે એ ત્યાંનું જે નષ્ટ થયેલું જંગલ છે એને એ સાવ દૂર કરી નાખે, એને સાવ નષ્ટ કરી નાખે. પરંતુ ગામની સ્ત્રીઓ કે જેમણે જંગલ નષ્ટ થવાના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે એટલે ગામની સ્ત્રીઓએ વિરોધ કર્યો. પરંતુ પુરુષોને એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કામ સોંપવામાં આવ્યું કે એ આ જંગલને કાપે અને એનું એને વળતર પણ મળવાનું હતું. તો આના પરિણામે એ ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ખૂબ જ વિવાદ થયો અને લગભગ 4 મહિનાના સતત વિરોધ પછી સ્ત્રીઓ છે એ પોતાના જંગલને બચાવવા માટે સફળ થઈ ગઈ, ત્યાંના સ્થાનિક જંગલો એ બચાવી શકી. સ્ત્રીનું જે એક ઓર્ગેનાઇઝેશન હતું, જે મહિલા મંગલ દળ તરીકે ઓળખાતું હતું, એમણે નક્કી કર્યું કે એ પોતાના નષ્ટ થયેલા જંગલોને વળી પાછા રિવાઇવ કરશે, વળી પાછા પુનઃસ્થાપિત કરશે, જીવિત કરશે. અને એ એટલા માટે જ એ ગામની અંદર જેટલા પરિવાર રહેતા હતા એ પરિવારની અંદર દરેકને જેટલા પશુ હોય એ પશુ આધારિત અમુક ફંડ ફાળો નક્કી થયો અને એ ઉઘરાવી અને એક ફોરેસ્ટ ગાર્ડની નિમણૂક કરી કે જે ફોરેસ્ટ ગાર્ડને દર મહિને 300 રૂપિયાનો પગાર આપવામાં આવતો. મિત્રો, આ એ સમયે ખૂબ વધારે પગાર કહેવાતો, 300 રૂપિયાનો પગાર. અને લગભગ 3 વર્ષો સુધી એ ફોરેસ્ટ ગાર્ડે ત્યાં આગળ વ્યવસ્થિત પોતાની ફરજ નિભાવી, પણ
ત્રણ વર્ષ પછી એ ફોરેસ્ટ ગાર્ડ છે એ થોડો બેદરકાર બને છે અને એના કારણે જંગલનું જે રક્ષણ છે એ પોતે લૂઝ થાય છે. અને સ્ત્રીઓને જ્યારે આવી ખબર પડી એટલે સ્ત્રીઓએ શું કર્યું, એમણે એ પોસ્ટ પણ ત્યાંથી નાબૂદ કરી, એટલે કે ફોરેસ્ટ ગાર્ડને હટાવ્યો અને પોતાની જાતે જ હવે ફોરેસ્ટનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. તો મિત્રો આટલા સુધી આપણે પાર્ટ વન અને પાર્ટ ટુની અંદર શીખ્યા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ જે આજનો ટોપિક છે એમાંથી. નાવ ધ મહિલા મંગલ દલ વોઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. મિત્રો હવે મહિલા મંગલ દળની સ્ત્રીઓએ એ જે ટુકડી હતી એમની મહિલા મંગલ દળની, તો એમણે આ જંગલની દેખરેખ રાખવાની એક આયોજન એક સમિતિ યોજી કે ભાઈ ગામની સ્ત્રીઓ જ હવે આ જંગલની દેખરેખ રાખશે, એ જ એમનો પહેરો ભરશે અને એક ગામની જે એક ગ્રુપ બનાવ્યું એમને આ જવાબદારી સોંપી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમોંગ 15 વુમેન ઇન રોટેશન. રોટેશન એટલે વારાફરતી. અને મિત્રો વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાય છે. એ ગામની 15 સ્ત્રીઓ એ જંગલની જે જવાબદારી હતી રક્ષણ કરવાની એ સ્વીકારે છે રોટેશનમાં. થસ ધ ડ્યુટી ઓફ ઈચ વુમન કમ્સ આફ્ટર 15 ડેઝ. અને આમ દરેક સ્ત્રીની ફરજ 15 દિવસ બાદ આવે છે. એવી રીતે એમને આયોજન કર્યું કે ભાઈ આજે કોઈ એક સ્ત્રીનો વારો હોય તો એનો વારો પછી આવતા 15 દિવસ પછી એનો વારો આવે છે. એટલે આવી રીતે એમને એ વ્યવસ્થાપન કર્યું, આયોજન કર્યું. એઝ વન વુમન સેડ, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. અને મિત્રો ખરેખર આ ખૂબ જ ગર્વની વાત કહેવાય કે સ્ત્રીઓ પ્રકૃતિ પ્રત્યે આટલી જાગૃત છે. એમાંની એક સ્ત્રી એવું કહે છે કે આ દિવસોએ અમે અમારું કામ છોડી અને જંગલનું રક્ષણ કરીએ છીએ કારણ કે આ અમારા ઓકના વૃક્ષો એ અમારા બાળકો સમાન જ છે. એટલે એ વૃક્ષોને પણ ખૂબ કાળજીપૂર્વક એમની દેખરેખમાં લાગી જાય છે અને એમની ખૂબ સાળ સંભાળ લે છે વૃક્ષોની પણ. તો એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓને એ વૃક્ષો એ જંગલો પ્રત્યે કેટલો લગાવ છે. મિત્રો વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોડ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા ધ વુમેન ટુક અવે ધ ગોડ્સ એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ રૂપીઝ 200. મિત્રો એક વખતની એક ઘટનાનું વર્ણન કર્યું છે કે એકવાર એક બહારથી આવેલો શેફળ, શેફળ એટલે કે ભરવાડ, તેની બકરીઓને આજે પ્રોટેક્ટેડ એરિયા હતો જંગલનો, સંરક્ષિત વિસ્તાર જે જંગલનો હતો, ભાઈ ત્યાં આગળ કોઈએ પોતાના પશુઓને ચરાવવા નહીં. તો એ ભરવાડ એક દિવસ ત્યાં આગળ આવી પહોંચે છે. તો એમને શું કર્યું, તો એ પોતાની બકરીઓને ત્યાં આગળ ચરવા માટે લઈ ગયો. પરંતુ એ ગામની સ્ત્રીઓ આ જોઈ ગઈ અને એ સ્ત્રીઓએ તેની બકરીઓ લઈ લીધી અને ભરવાડને ₹200 દંડ કર્યો. તો આ રીતે એ ગામની સ્ત્રીઓ આટલી સજાગ હતી કે કોઈ પણ હિસાબે એ પોતાના જંગલને એ કોઈ પણ રીતે નષ્ટ થવા દેતી નહીં. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. અને મિત્રો જે એ સ્થાનિક લોકો હોય એ ખુદ ગામવાળાઓને પણ બળતણ માટે વૃક્ષ કાપવા માટે ₹100 દંડ કરાયો. એટલા માટે આપણે કહી શકીએ કે ત્યાં આગળ કોઈ પણ બાંધછોડ આ સ્ત્રીઓએ કરી હતી નહીં વૃક્ષો બચાવવાની બાબતમાં. તો મિત્રો આ પેરેગ્રાફની અંદર શું વાત કરવામાં આવે છે કે મહિલા મંગલ દલે એ ગામની સ્ત્રીઓનું જે ગ્રુપ હતું 15 સ્ત્રીઓનું, એમને એ જંગલનું રક્ષણ કરવાની, એ જંગલની દેખરેખ કરવાની ફરજ સોંપી અને 15 સ્ત્રીઓને વારાફરતી ત્યાં આગળ પોતાની ફરજ છે, ડ્યુટી છે, સોંપવામાં આવતી અને દરેક સ્ત્રીનો વારો છે 15 દિવસ પછી આવતો. અને એમાંની એક સ્ત્રી તો એવું પણ કહે છે કે અમે આ દિવસે
અમારું કામ છોડી અને જંગલોનું રક્ષણ કરીએ છીએ, કારણ કે આ ઓકના વૃક્ષો છે એ અમારા બાળકો જેવા છે. અને એક વખત જ્યારે કોઈ એક ભરવાડ પોતાની બકરીઓ ચરાવવા માટે ત્યાં પહોંચે છે, તો એ સ્ત્રીઓએ એ ભરવાડની બકરીઓ પણ લઈ લીધી અને ભરવાડને ₹200 દંડ પણ આપ્યો. અને ખુદ ગામના લોકો પણ જ્યારે બળતણ માટે ત્યાં આગળ વૃક્ષો કાપતા તો એમને પણ ₹100 દંડ કરવામાં આવતો હતો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. થેન્ક્સ ટુ નેચર, કુદરતનો આભાર, અને આ સ્ત્રીઓની જે શક્તિ છે, તાકાત છે, એમનો પણ આભાર કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. એટલે આ ખરેખર જે જંગલનું રિફોરેસ્ટમેન્ટ કર્યું તો એ માત્ર ને માત્ર આ સ્ત્રીઓની જે તાકાત હતી, જેમની કાળજી હતી, એના કારણે જ એ જંગલો આજે વળી પાછા પુનઃસ્થાપિત થઈ રહ્યા છે ગઢવાલના વિસ્તારની અંદર. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વેલિજિલિયન્ટ, પરંતુ સ્ત્રીઓને હજી વધારે સાવધ થવું પડે છે. વેલિજિલિયન્ટ એટલે સાવધ થવું, સાવચેત થવું. સ્ત્રીઓને હજી વધારે સાવધ થઈ જવું પડે છે હજી, કારણ કે અમુક બાબતે એમના જે હકો છે, અમુક પ્રકારની જે એમની રૂઢિગત લાઇફસ્ટાઈલ છે, તો એમાંથી એને હજી સાવધ રહેવું પડે છે. ઇન 1980, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દલ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ એટલે વૃક્ષારોપણ. 1980માં મહિલા મંગલ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવાની સંમતિ આપી. એગ્રીડ એટલે સંમતિ આપી. ધે ડગ 15,000 feet, બટ ધેન ધે ફાઉન્ડ ધેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લાર્સ. પોપ્લાર્સ છે એ વૃક્ષનો એક છોડ છે, વૃક્ષના છોડનું એક નામ છે. તેમણે એટલે કે સ્ત્રીઓએ 15,000 ખાડા તો ખોદ્યા, પણ પછી તેમણે ખબર પડી કે આ જંગલ ખાતું તો માત્ર પોપ્લાર નામના વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે. એટલે આ રીતે એમની સાથે એક પ્રકારની ચીટિંગ પણ જોવા મળી કે પોપ્લાર્સના વૃક્ષો જ માત્ર આ જંગલ ખાતું ત્યાં આગળ વાવવા ઈચ્છતું હતું. ધ વુમન રિફ્યુઝ ટુ અલાવ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લાર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. એટલા માટે સ્ત્રીઓને જ્યારે ખબર પડી કે આ પોપ્લારના વૃક્ષો જ અહીં વાવવામાં આવશે, એટલે એ સ્ત્રીઓએ તે વિદેશી વ્યાવસાયિક વૃક્ષ પોપ્લાર વાવવાની ના પાડી દીધી. અહીં અમે તમને પોપ્લારના વૃક્ષો નહીં વાવવા દઈએ. ઇન્સ્ટેડ ધે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફૂડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડિરેક્ટલી. પણ સ્ત્રીએ તેમને બદલે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવા પર દબાણ કર્યું કે જેમનો તેમને સીધે સીધો લાભ મળી શકે. મિત્રો, જંગલ ખાતું ત્યાં આગળ જે પ્લાન્ટિંગ કરવા માગતું હતું એ પોપ્લારના વૃક્ષોનું, પણ સ્ત્રીઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પર દબાણ કર્યું કે એ જે ફૂડર પશુચારા માટે ઉપયોગમાં આવી શકે એવા જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવે કે જે એમને સીધે સીધો લાભ અપાવી શકે. તો મિત્રો, આ પેરેગ્રાફની અંદર શું વાત કરવામાં આવી છે, મુખ્ય સમજી લઈએ કે સ્ત્રીઓની તાકાત અને પ્રકૃતિ આ બંનેનો આપણે આભાર માનવો પડે કે હાલમાં ત્યાં આગળ ગઢવાલના વિસ્તારમાં જે ઓકના વૃક્ષો છે એ પુનર્જીવિત થયા, એનું પરિણામ પણ એ સ્ત્રીઓની તાકાત અને પ્રકૃતિ આ બંને બાબત રહેલી છે. પરંતુ સ્ત્રીઓએ હજી વધુ સાવધ થઈ જવું પડે છે, કારણ કે એમની સાથે કોઈ પણ સમયે હજી દગો પણ થતો હોય છે. દાખલા તરીકે 1980ની અંદર મહિલા મંગલ દલે જંગલ ખાતાને વૃક્ષ વાવણી માટે મદદ કરી. તેઓએ 15,000 જેટલા ખાડા ખોદ્યા
પરંતુ પછીથી તેઓને ખબર પડી કે જંગલ ખાતું છે એ માત્ર પોપલારના વૃક્ષો જ વાવવા માગે છે, એટલે ગામની સ્ત્રીઓએ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ના પાડી કે એ તેઓને, એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, એ વ્યવસાયિક હેતુ માટે જે પોપલારના વૃક્ષો ત્યાં આગળ વાવવામાં આવે છે એ વાવવા નહીં દે, પણ એના બદલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પર દબાણ કરે છે કે એ જુદા જુદા પ્રકારના જે પશુચારા માટેના વૃક્ષો છે એ ત્યાં આગળ વાવે કે જે એમનો એમને સીધે સીધો ફાયદો મળી શકે. લાસ્ટ પેરેગ્રાફ સમજીએ મિત્રો. થસ ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હજી જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે, એટલે કે ઉત્તર પ્રદેશની અંદર જે ટેકરિયાળ વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર છે, એના અંદર ઘણા બધા જંગલો છે એ પુનર્જીવિત થઈ રહ્યા છે હાલમાં પણ. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ ફેમિલી હસ્બન્ડરી, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રેડ્યુસ્ડ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન હેવ એન્ડ શોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. મિત્રો, જંગલો છે એ પુનર્જીવિત થઈ રહ્યા છે, તો ત્યાંની જે સ્થાનિક ખેતી અને પશુપાલન જે હતું એમને ખૂબ મદદ મળી, અને આ ઉપરાંત પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર તેમજ જમીનના ધોવાણની જે શક્તિ હતી, જે પ્રબળતા હતી, એ પણ ઘટાડી અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી આપ્યો. એટલે કે આ જંગલોના કારણે ત્યાં આગળ ખેતી, પશુપાલન એ બધાને તો ફાયદો થયો જ, સાથે સાથે જે પૂર આવતું, જે જમીનનું ધોવાણ થતું, એની જે એક આપણે કહી શકીએ કે ઇન્ટેન્સિટી, જે એની પ્રબળતા હતી, એ પણ ઘટાડી અને ત્યાં આગળ સ્થાનિક કાયમીપણે પાણીનો પુરવઠો પણ એ સુનિશ્ચિત કરી આપ્યો. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. અને મિત્રો, જંગલોનું રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિ આજુબાજુના ઘણા ગામડાઓમાં પણ પ્રસરી, નેબરિંગ એટલે પડોશના આજુબાજુના. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલ અર્જન્ટ નેશનલ ટાસ્ક. અને હકીકતમાં આ ભયંકર જે એક મુશ્કેલી હતી, જે ટેરિબલ અહીંયા શબ્દનો જે ઉપયોગ થયો છે, બરાબર, ટેરિબલ એટલે ભયંકર અને અર્જન્ટ એટલે તાત્કાલિક, ટેકલ ટેકલ એટલે એની સાથે વ્યવસ્થાપન કરવું અથવા હસ્તગત કરવું, બરાબર છે. તો શું આના અંદર વાત છે કે હકીકતમાં ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે આ જ કદાચ સૌથી અસરકારક રસ્તો છે વૃક્ષો જંગલો બચાવવા માટે, કે આ સ્ત્રીઓએ જે પ્રકારે જે એક જહેમત ઉપાડી, જે રીતે જંગલોનું રક્ષણ કરવાની જવાબદારી પોતે હાથમાં લીધી અને જંગલોનું એ ખૂબ જ સારી રીતે જતન કરે છે, રક્ષણ કરે છે અને જંગલનો વિસ્તાર પણ એ વધારે છે. તો મિત્રો, આ રીતે આપણે આ યુનિટની અંદર ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીની અંદર સ્ત્રીઓએ ખાસ કરીને જે જંગલોનું રક્ષણ કર્યું છે એના વિશે ભણ્યા. નમસ્કાર.